રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ શ્રી રાબડીપાદર પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી. શાળા સ્વચ્છતાની કામગીરી. સ્વચ્છતા જાગૃતિ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી. ગામના મહોલ્લા અને શેરીઓમાંથી કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવ્યા. શાળાના પ્રાર્થના ખંડમાં સભા એકત્ર થઈ. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી વિશે વક્તવ્ય આપવામાં આવ્યું અને કેટલાક વિદ્યાર્થીઓ પોતાની રચનાઓ શિક્ષક શ્રી અશોકભાઈ ઢેમેચા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું. આપણે અત્યારે સ્વતંત્ર રીતે અહીંયા આગળ મુક્ત રીતે આવા કાર્યક્રમો કરીએ છીએ.
આપણા લોકશાહી દેશમાં આપણા આપણી નાગરિક તરીકેની આપણે જે હક છે, અધિકારો છે, આપણે ભોગવીએ છીએ, સ્વતંત્ર રીતે હરી ફરીએ છીએ, એ બધું ક્યારે શક્ય બન્યું હશે? એ બધા આપણા આઝાદી પહેલા આવું આપણે શક્ય નહોતું. આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું, એ લોકોને જે અંગ્રેજોને પોતાની શાસન કરવાની સત્તા સ્થાપવાની જે નીતિઓ હતી એ એમના તરફી હતી. એમના દેશને સમૃદ્ધ બનાવો, એમને સમૃદ્ધ બનાવો એ જ એમની નીતિ હતી. આપણા દેશના એવી નીતિઓ હતી, એવા દેશમાં જે અગત્યનો ફાળો ભાગ ભજવે દેશ માટે, દેશના વિકાસ માટે, દેશને કંઈક પ્રદાન કરે એમાં જેને રાષ્ટ્ર પિતાની જેને ઉપાધિ મળી છે એવા આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એનો આજે જન્મદિવસ છે. તો એમનો જન્મ એના વિશેની વાત કરી કે 2 ઓક્ટોબર 1869 રોજ એમનો જન્મ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો. શિક્ષક શ્રી રસિકભાઈ મકવાણા દ્વારા સ્વચ્છતા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. બાગ બગીચા, જાહેર સ્થળો, ગામ તથા શહેર, રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા હંમેશા ખૂબ ખૂબ આભાર.